रेस्टोरेंट स्टाइल चिली पनीर बनावो खूब ओछा समयमां एकदम झड़पी बनी जतुं अने छतां पण एटलुं टेस्टी लागतुं। शुरू करिए चिली पनीर। नमस्ते मित्रों, केम छो? माया दीपक 22 यूट्यूब चैनल में आप सौनुं स्वागत छे। चीली पनीर अने बधाने भावतुं होय छे। आवी बे चमची फूल भरीने मैदो लीधो छे। 5 चमची हूँ मीठू नाखू छूँ। सींधो मीठू उमेर्यु छे, तमे टाटा खाता हो तो ए प्रमाणे उमेरवानुं। अने अहींया 1/2 चमची हूँ मरी पाउडर नाखू छूँ। थोड़ुं पाणी उमेरी अने एने लिक्विड जेवुं बनावी लईए छे। लम्स ना रहे रीते हलावी लेवानुं छे। मैं 5 कप जेवुं पाणी उमेर्युं छे। તમે જે પ્રમાણેનું શાક બનાવતા હોય એ પ્રમાણે તમારે આ મેઝરમેન્ટ લેવાનું છે। અહીંયા મેં પનીર લીધું છે, ઘરે બનાવેલું છે। 1 લિટર દૂધનું આ પનીર છે। પનીર કેવી રીતે બનાવવું એનો વિડીયો તમે મારી ચેનલમાં જોઈ શકો છો। એકદમ સરસ રીતે બહાર જેવું જ થાય છે, તમે જોઈ શકો છો। સરસ ક્યુબ થાય છે, ખાસ જોજો। બધા પનીરને આપણે આ લિક્વિડમાં ઉમેરી દઈએ છે। મેં અહીંયા થોડુંક તેલ લીધું છે, એમાં આપણે પનીરને તળી લઈએ છીએ। બહુ વધારે પડતું તેલ લેવાની જરૂર નથી, થોડુંક થોડુંક ઉમેરીને આવી રીતે છૂટા છૂટા તળી લેશો તો સરસ થઈ જાય છે અને તેલ પણ વધારે બગડતું નથી। ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી એનું તળી લઈએ છીએ। જોઈ શકો છો કે સરસ છૂટા પીસ થાય છે। ઓછા ઓછા નાખશો તો ઓછા તેલમાં સરસ થઈ જશે। આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, કાઢી લઈએ છીએ। 1/2 કેપ્સિકમ લીધું છે, એના આવા ચીરા કર્યા છે। એક તમારે આવી રીતે મારવાનો અને બીજો આવી રીતે ટ્રાયંગલમાં અહીંયા મારવાનો, તો સરસ મજાના ત્રિકોણ પીસ થશે। જોઈ શકો છો કે આ સરસ મજાના ટ્રાયંગલ પીસ થઈ ગયા છે। એવી રીતે ઓનિયનને મેં પણ આવી રીતે ઊભી કાપી લીધી છે। એ કાપવા માટે આવી રીતે એક ડુંગળી લેવાની છે, છોલી નાખવાની અને ચપ્પાની ધાર અહીંયા 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 અને અહીંયા આવી રીતે 6-7 સાઈડ તમે ધાર કરશો તો સરસ રીતે એ ખુલી જશે। મેં આવા 3 મરચાં લઈ એને ગરમ પાણીમાં સીડ્સ કાઢી ઉકાળી લીધેલા અને પછી મિક્સરમાં વાટી અને આવી પેસ્ટ બનાવી લીધી છે, જોઈ શકો છો। અહીંયા મેં 1 ચમચી ખાવાની જે આવે છે એ કોર્નફ્લોર લીધો છે। એમાં આવી રીતે 1/2 ચમચી હું સોયા સોસ ઉમેરી દઉં છું, ડાર્ક સોયા સોસ છે। મિક્સ કરી લઈએ છીએ, થોડુંક પાણી ઉમેરીએ છીએ। આવી રીતે મેં લિક્વિડ બનાવી દીધું છે, આ રેડી રાખવાનું છે। 1 ચમચો મોટો મેં તેલ લીધું છે, એમાં આપણે પહેલાં ઓનિયન ઉમેરી દઈએ છીએ, કેપ્સિકમ ઉમેરીએ છીએ। આ ફાસ્ટ ગેસે હલાવવાનું છે, ધીરો તાપ નથી રાખવાનો। શાકભાજીને સ્ટર કરીએ એ રીતે જ એને હલાવવાના છે, ક્રંચી રહે એ રીતે રાખવાના છે। મેં આવી રીતે સૂકું લસણ ક્રશ કરી લીધું છે, આદું છે, લીલી ડુંગળી છે અને લીલું લસણ છે, કાપીને તૈયાર રાખેલું। 2 મિનિટ પછી આ શાકભાજી સ્ટર થાય એટલે આપણે આ મસાલો ઉમેરી દઈએ છીએ। 1/2 ચમચી હું મીઠું ઉમેરું છું, આપણે પનીર ફ્રાય કરું ત્યારે પણ મીઠું ઉમેરું એટલે મીઠું તમારી જરૂરિયાત મુજબ ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે। અને હવે આપણે રેડ ચીલી પેસ્ટ કરેલી એ ઉમેરી દઈએ છીએ। સોયા સોસ અને કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરીએ છીએ, આ ગ્રેવીને થીક કરશે। થોડુંક પાણી ઉમેરીએ છીએ, તમારે ડ્રાય ખાવું હોય તો પાણી બાળી નાખવાનું, રસાવાળું ખાવું હોય તો ગ્રેવી થોડી વધારે બનાવવાની। આ થયા પછી હું એમાં ગ્રીન ચીલી આવી રીતે કાપેલા ઉમેરું છું, ઓપ્શનલ છે, આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। પહેલાં ઉમેરશો તો બળી જશે અને તીખાશ સરસ નહીં આવે, બળેલા લાગશે। આને આપણે 2 મિનિટ ચઢવા દઈએ છીએ એટલે સરસ મજાના ચડી પણ જશે। મીઠું હવે ચાખી લેવાનું। પિંચ જેટલી શુગર ઉમેરીએ છીએ, જોઈ શકો છો કે કેટલી ઓછી ઉમેરી છે, રેસ્ટોરન્ટમાં થોડીક શુગર ઉમેરવામાં આવે છે। ગ્રેવી સરસ થઈ ગઈ છે અને એમાં આપણે હવે આ જે પનીર કર્યું એ ઉમેરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ। જોઈ શકો છો કે કેટલું સરસ લાગે છે ટેસ્ટમાં। તમારે આ રીતનું રસાવાળું ખાવું હોય તો તમારે
गैस बंद कर देवानो अने थोड़ी ड्राई चीली पनीर खावी हो तो रसो टेस्ट बाळी नाखवानो। रेडी छे चीली पनीर, गैस बंद करी अने सर्व करी। खूब ओछा समय में सरस रीते तैयार थई जाय छे। तमने सोया सॉस थोड़ो वधारे नाखीने डार्क करवो हो तो बनावी शको छो, मैं थोड़ो ओछो उपयोग करो छे। घणा लोको आजीनो मोटो पण नाखता छे, हेल्थ माटे आजीनो मोटो बहु सारो नथी एटले मैं आमां एवॉइड कर्यो छे, पण तमने टेस्ट भावतो हो तो तमे उमेरी शको छो। आने हवे सर्व करीए। मित्रों रेडी छे रेस्टोरंट स्टाइल चीली पनीर, खूब सरस रीते थाय छे, तमे बनावजो। खूब झड़पी रीते आ बने छे। तमने आ वीडियो गम्यो होय तो लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। ફરીથી મળીશું રેસિપીના એક નવતર પ્રયોગ સાથે અને થેન્ક યુ ફોર વોચિંગ, એન્જોય।